ચમારૂમી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. આ ઘરનું નામ છે શાંતિ નિવાસ, પણ હવે આ ઘરમાં શાંતિ નિવાસ કરતી નથી, કારણ કે આ ઘરના દીકરાના હવે લગ્ન થઈ ગયા છે અને વહુ આવી ગઈ છે. ભગા, એ ભગા, ભગા, એ હા હા, આવ્યો આવ્યો કાકા, આવ્યો. મેં તને ત્રણ બૂમ મારી. હા, પણ મેં ત્રીજી જ સાંભળી. આ શું છે? ફોટા. એ તો મને દેખાય જ ફોટા. એના પર શું છે? આ હું છે, આજે તમારી ને કાકી ની પુણ્યતિથિ છે ને. હા, ના ના, એટલે કાકી ની પુણ્યતિથિ ને તમારા બંને ની લગ્ન તિથિ એમ. તો તો હું અવાર અવાર માં નાઈ ધોઈ ને આવતી પહેલા તમારા બંને ના ફોટા પર થૂથુ કર્યું, પછી ગાભો મારીને ચકાચક કરીને હુક્કડ ના હાર ધરાવી દીધા મારા ફોટા પર. સુખડ નો હાર. ઉતાર 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 ઉતાર. કાકા, આ હું કહું છું, રેવા દો ને. કેમ? હાર વાળા 10 વર્ષની ગેરંટી આપી છે ને, તમારી ગેરંટી અમે પતવા આવી છે. કોણે કીધું મારી ગેરંટી પતવા આવી છે? ભાઈ, હજુ તો ખાલી 10 જ વર્ષનો છું હું કાકા. અવાર અવાર માં એ તને ખબર છે ને, હું પીતો નથી ને પીવા દેતો નથી. હા, ઓલા મોટા સાહેબ ખાવા નથી દેતા અને મારા સાહેબ પીવા નથી દેતા. હું અવાર અવાર માં મારી કેચો છો. મને ખબર છે તમે 55 ના ત્યાં છો. 55 માં કેટલા પાછળા આવે? 2. 5 વત્તા 5 કેટલા? 10. તો મારી ઉંમર કેટલી? 10. વાહ 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 કાકા, લાગતા નથી હા, પણ છો હોશિયાર. હા, એ તો જન લાગતા નથી એટલે. ચાલ અંદર જા, ચા બનાવ મારે માટે. ચા બનાવ ને હાર કોણ કાઢશે? કાઢું કાઢું. ખબરદાર, જો મારા ફોટા પર સુખડ નો હાર લગાડો ને, તને પરમનન્ટ પહેરાવીને ફેરવીશ આખા ગામમાં. હાય, હેપી એનિવર્સરી ડાર્લિંગ. તને શું થયું? હે, હું આપણી એનિવર્સરી ભૂલી ગયો છે એમ? અરે ગાંડી, આપણી એનિવર્સરી ભૂલાય? મને બરાબર યાદ છે, આજથી 28 વર્ષ પહેલા તારા મમ્મી પપ્પા મારા ઘરે આવેલા, મોટા મોટા ગપગોળા મારી, મુજ ભોળાને ફસાવી તારી સાથે પરણાવેલો. અને મને હજુ એ દિવસ યાદ છે, તારે પહેલી વાર જ્યારે જોવાયો ને, ત્યારે તું માથું નીચું રાખીને બેઠી હતી. બસ તે દિવસ ને આજની ઘડી, એ પછી જીવનમાં મેં તને ક્યારેય માથું નીચું રાખવા નથી દીધું, કે નથી સામે મેં ક્યારેય માથું ઊંચું કર્યું. તે મારી સાથે દગો કર્યો, મને એકલો મૂકીને જતી રહી. હવે આ દુનિયામાં મારું ધ્યાન કોણ રાખશે? હે, આપણી વહુ. તે મારા મા બાપનું ધ્યાન રાખેલું કે તારી વહુ મારું ધ્યાન રાખશે? ખરેખર બૈરાઓને એમ જ છે કે પરણીને આવે પછી એની સાસુ સસરાનું ધ્યાન રાખશે એની વહુ. પણ ના, એવું કોઈ દિવસ બન્યું છે? આ બૈરાઓનું ખરેખર એવું છે, જેનું જાય એને દુઃખ, જેનું નથી જતું એને દુઃખ. શું કહો છો? પણ કાકા, તમે ખરેખર નસીબદાર છો. કેમ? અરે, તમે દુનિયાના પહેલા પુરુષ હશો જે પોતાની બૈરીની પુણ્યતિથિ આમ ધામધૂમથી ઉજવી શકે. ધીરે બોલ, ધીરે બોલ, તારી કાકી સાંભળી જશે, બંનેને સાથે ઉપર બોલાવી લેશે. અને તારું તો સમજ્યા, હું તો ખાલી 10 જ વર્ષનો છું. તમારી ગણતરી પ્રમાણે હું તો 7 જ વર્ષનો છું. કેટલા થયા? 25. અરે રા, બહુ નાનો તો તું યાર. પણ કાકા, મને એક વાત નો આમ જાણી. બોલ. આ કાકીના ફોટા હારે જયારે તમે વાત કરો ત્યારે કાકી હામે તમને હું જવાબ દે એ કેમ ની ખબર પડે? બહુ સિમ્પલ છે દીકરા, બહુ સિમ્પલ છે. આ શું છે, છોકરાના મા બાપ છોકરીને જન્મ આપી મોટી તો કરી દેતા હોય છે, પે લોકો જેટલી પોતાની દીકરી નથી ઓળખતા ને એટલું એના વરો ઓળખતા હોય છે. એ ક્યારે બોલશે, ક્યારે ગુસ્સો કરશે, ક્યારે ચીડિયા કરશે, ક્યારે છણકા કરશે, ક્યારે ચૂપ રહેશે. જો કે સામાન્ય સંજોગોમાં બૈરાઓ એના પિયર સિવાય ક્યાંય ચૂપ રહેતા જ નથી. અને આટલું ઓછું એમ પાછી આપણી સામે ફરિયાદ જ કરે, હાય હાય, આટલા વર્ષોમાં તમે તો મને ઓળખી જ નહીં. હવે એને કોણ સમજાવે કે ગાંડી, મારાથી વધારે તને બીજું કોણ ઓળખવાનું? આ છોડને, બૈરાઓનું આમ જ ચાલ્યા કરવાનું. આપણા ઘરનો દાખલો લેને, અમારા દીકરાને લગ્નને હજુ 6 મહિના નથી થયા, ત્યાં ઘરમાં કહાની ઘર ઘર કી ચાલુ. ખરેખર લગ્ન પહેલા આપણે બે કેટલા સુખી હતા નહીં? હું મારો દીકરો ને તું, હે, કોઈ ચિંતા નહોતી. પણ સલી, મને ક્યાં કુબુદ્ધિ સૂજી કે મારા દીકરાને લગ્ન કરાવ્યા. કાકા, હું કઉ છું, તમે બીજા લગ્ન કરી જ લ્યો ને. હા, મારી તો નહેલે પે દેલા. લે, આ ગીતા ભાભી ને ખબર પડે, આ બૈરાઓ ને હું અમે બાજુ હારું કંપની જોઈએ. ગાંડો થઈ ગયો છે, ઉંદર હેરાન કરતો, એને પકડવા માટે પાંજરું લેવાય, ઘરમાં નવી બિલાડી ન લેવાય. તમારે ક્યાં બિલાડી પાડવાની જરૂર છે? પાડેલી જ છે ને. ગાંડાજીની વાલ, ખાલી ઘરમાં લાવવાની છે. આવી ગઈ તમારી બિલાડી. જીજુ.
વગીરા તો હેપી એનિવર્સરી જીજુ. શું કરે છે? અરે તારું સ્થાન મારા ચરણોમાં નહીં, તારું સ્થાન તો મારા. એટલે કહેવાનો મતલબ એમ છે કે તારું સ્થાન તારી બેનના દિલમાં, તારી બેનનું સ્થાન મારા દિલમાં, તો તારું સ્થાન મારા દિલમાં થયું કે નહીં? વાવ જીજુ, યુ આર અમેઝિંગ. તમારી મારા દીદી પ્રત્યેની, મારી મારા દીદી પ્રત્યેની આ બધી જ લાગણીઓની વાત કેટલી સરસ રીતે સેટ કરી દીધી. હવે લાગણીઓ તો ખબર નથી, પણ સેટ કેવી રીતે કરી એ મારી મને જ જાણે છે. ટૂંકમાં તું સમજી ગઈ ને? હું સમજી ગયો. હવે આઈડીના બધું શું કામ સમજે છે? આવને ગીરા, બેસ ને, બેસ બેસ. મને કે શું લેશે, ચા કોફી? નો જીજુ, આઈ એમ ઓન સ્ટ્રિક્ટ ડાયટ. ઓકે, ગ્રીન ટી લઈશ, બટ વિથ હની. ઓકે, હની માટે હની વાળી ગ્રીન ટી લઈ આવો. જીજુ, તમે કેટલી બધી મજાક કરો છો. સાલી ચોખ્ખે ચોખ્ખી લાઈન મારું છું ને કે છે મજાક કરો છો? આ ખરેખર અક્કલ મઠી છે કે મને મૂરખ બનાવે છે? સમજાતું જ નથી. મને કઈ કહ્યું? વાડીના ચા બનાવને, ચા બનાવને. ગીરે એક વાત કહું, હા? તારી બેનને ગયા 2 વર્ષ થયા, પણ આ 2 વર્ષમાં પળ વાર પણ તે મને ની યાદ નથી આવવા દીધી. નહીં, એટલે કહેવાનો મતલબ એમ કે મારી બર્થડે હોય, તારી બેનની બર્થડે હોય, અમારી એનિવર્સરી હોય, એક પણ પ્રસંગ એવો નથી ગયો જ્યારે તમને વિશ ન કર્યું હોય. ઓ કમ ઓન જીજુ, ઇટ્સ માય ડ્યુટી, એન્ડ આફ્ટર ઓલ સાડી એટલે નાની બેન જ કહેવાય ને. બેનની બેન, બેન કે છે જો, બેન નહીં કહેવાનું, બેન બેન નહીં કહેવાનું. એમાં આવું છે ને કે આજકાલ ભાઈ ભાઈ, ભાઈ બહેનના સંબંધોમાં પહેલી જેવી મજબૂતાઈ રહી જ નથી. ભયંકર પોલિટિક્સ આવી ગયું છે, આખો ચાઇનાનો માલ થઈ ગયો છે ડુપ્લિકેટ. ખાલી એક જ રિલેશન છે જે તબલા તોડ હજી સુધી ટકી રહ્યો છે, સાળી બનેવીનો. એમાં છલો છલ પ્રેમ ઉછળે. શું ઉછળે? છલો છલ પ્રેમ ઉછળે, સમજી ને? સાલા કાનમાં બોલે છે. હાલે હની, હની વાળી ચા. તારે પીવડાવીશ? મને વાંધો નથી. એ ગીરા, તું અહીંયા જ રહેવા આવી જતી હોય તો બોલો, અને પોતાના રહેવાના ઠેકાણા નથી ને, ઓલી ને અહીં લાવીશ. જાને તું સમજાતું નથી તને. ગીરા, હું તને એમ પૂછું કે મારા લગ્ન વખતે તું કેટલી સિમ્પલ હતી, હા, પણ તારા લગ્ન વખતે તું કેટલી મોડ થઈ ગઈ ને. શું કરો જીજુ, તમને તો ખબર છે ને, તમારા બનેવીને મોડર્ન છોકરી ગમતી હતી, એટલે મેં મારો લુક ચેન્જ કરી નાખ્યો. પણ અફસોસની વાત એ છે કે મેં એમના માટે મારી આખી લાઈફ ચેન્જ કરી નાખી, ને મારી જ લાઈફ ચેન્જ કરીને બહુ જલ્દી જતા રહ્યા. ચાલો, જે થયું એ સારું થયું. ના, એટલે ભગવાનને જે ગમ્યું એ સારું થયું. ભગવાન સામે આપણે ક્યાં જંગ છેડવાના? ભગવાને બધું પ્લાનિંગ કર્યું છે, અને જો ને કેવું કર્યું, હું પણ એકલો, તું પણ એકલી. મને લાગે છે ભગવાને નક્કી આપણે માટે ક્યાંક ગોઠવ્યું હશે. આ ઉપરવાળો ગોઠવે ના ગોઠવે, તમે ગોઠવી દેવાને. શું? ના ના, એટલે હું એમ કહું છું કે મારે હવે કઈ કામ નથી તો હું ગોઠવી દઉં. શું? વાસણ? કોટ કર ને. તમે હું સમજે? અરે હું તો જાણે સલા દેખાતું નથી, દેખાત નથી. ગીરા સાથે ગોઠવું છું એ? મેં તું ગોઠવું છું એટલે તું ગોઠવાઈ નથી, જો ગોઠવાઈ જા ને. ગોઠવા? અરે હવે હું ગોઠવાઈ જાઉં. હા બેટા, ગુડ મોર્નિંગ. પપ્પા, ગુડ મોર્નિંગ બેટા, હેપી એનિવર્સરી. થેન્ક યુ બેટા. હાય રોની, હાઉ આર યુ? આઈ એમ ફાઇન આન્ટી, તમે કેમ છો? બસ એકદમ મજામાં. યુ સી ઇન્ડિપેન્ડન્ટ એનિમલ. ઇન્ડિપેન્ડન્ટ એનિમલ એટલે ધણી વગરનું હરાયું ઢોર. એક મિનિટ ગીતા, પહેલા મારી વાત સાંભળ. પહેલા તું સાંભળ. પપ્પાએ કીધું છે કે એમની કીધેલી સ્ક્રિપ્ટ પર ગમે તેટલા પૈસા લગાડો, ડબલ થઈ જશે. તને ખબર છે ને પપ્પાનું નોલેજ. પપ્પા ઇઝ ઓલવેઝ રાઈટ. ગીતા, ગીતા, તું સૌથી પહેલા શ્વાસ લે. અમને લેવા દે, આ જગતને જીવવા દે. જો ગીતા, આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે, તેમને વિશ કર. હેપી એનિવર્સરી. રોનક, રોનક, પગે લાગીને વિશ કર. શું રોનક તું પણ આજના સમયમાં પગે લાગું? પપ્પાજી, યુ નો આઈ ડોન્ટ બિલીવ ઇન ઓલ ધીસ. થેન્ક યુ ગીતા. ને બીજી વાર, હેપી એનિવર્સરી. મમ્મી, વાહ, સંભાળ. હેપી ગીતા, તું મારા જીજુ જોડે આવી રીતે વાત ના કરી શકે. તમે તો અમારી વચ્ચે બોલતા જ નહીં. ગીતા, તું માસીને કઈ ના કહીશ, તને ખબર છે ને, મમ્મીનો જીવ છે માસી. ને મારો પણ. મારો એટલે કહેવાનો મતલબ એમ કે એનો જીવ આના, માનો જીવ મારા, મારો જીવ મારો. જો જો તારા પપ્પા આ ઉંમરે પણ, હા આ ઉંમરે શું એ મજાક ના કરી શકે,
એ મારા જીજુ છે એટલે મજાક કરશે. જીજુ તમે મજાક કરો ને આને સમજાવી દો. શું સમજાવું? જેને સમજવાનું છે સમજતી નથી, નથી સમજવાનું એ ચટરપટર ચટરપટર બધું સમજી જાય છે. તું સમજી? હા નહીં. આનું શું કરવું? ના તું રેવા દે, તારું કામ નહીં. જે હોય તે. એ આ મારું ઘર છે. એ તમારા જીજાજી ને મારા દીદી નું ઘર છે. તમારી દીદી નું ઘર હવે ઉપર છે, જાવ ને એમની પાસે. તો તું છે ને ઉપર એટલે અમને શાંતિ. શાંતિ? એ આંટી આટલું ઉછળો નહીં. તમારું નામ ગીરા છે, જીરા સોડા નહીં. તો એ તારું નામ પણ ગીતા છે, ભગવદ્ ગીતા નહીં. ભગા ભગા ભગા, ખરેખર એમ થાય છે કે હિમાલય જતો રહું. હે કાકા, હિમાલય જઈને તમારો બાવા બની જાઉં છું. એ ડોબા, હું તને બાવા બનું એવું લાગે છે? હું બાવા બનું નહીં, લોકોને બાવા બનાવું, સમજો. પણ કાકા મને એમ લાગે છે કે આખી વાતમાં છે ને વાંક તમારો જ છે. મારો? હા, આ તમે રિટાયર્ડ થયા પછી રોનકભાઈને બધું હોંપી દીધું ને, એમ હોંપી ન દેવાય. આ વહીવટ તો આપણે મરીએ ને ત્યાં સુધી હાથમાં જ રખાય. જો રાખીએ હાથમાં વહીવટ તો જ રે જિંદગીમાં વટ. ક્યાં વાત હે ભગા, ક્યાં વાત હે. હા કાકા, આ 25 વર્ષનો થયો પણ ગામડે બાપાને એક એક રૂપિયાનો હિસાબ આપવો પડે છે. બેટા, અહીંયા શહેરમાં ઉલટી ગંગા વહે છે. અહીંયા રિટાયર થયા પછી બાપે દીકરાને હિસાબ આપવો પડે છે. અને વાત થઈ રિટાયરમેન્ટની, તો બેટા ડોક્ટરે મને કહ્યું કે હવે મગજ પર ભારે પ્રેશર લેવાય એમ નથી. મગજ થોડું નબળું થઈ ગયું છે, વિટામિન થોડા ઓછા થઈ ગયા છે, શરીરમાં નબળાઈ આવી ગઈ છે, એટલે ગ્રેસફુલી રિટાયર થઈ ગયો. અને મારું જે પણ જેટલું બેંક બેલેન્સ હતું બધું મારા દીકરાને સોંપી દીધું. અને વાંક આમાં મારા દીકરાનો નથી, વાંક એની બૈરીનો છે. એની બૈરીને એવા જાત જાતના મોટા મોટા શોખ છે ને, એના શોખ પૂરા કરવા માટે મારો દીકરો શેર બજારના રવાડે ચડ્યો છે, સટ્ટો કરતો થઈ ગયો છે. ને એમાં એના સસરા એને આડે ધડ ખોટી ખોટી ટીપો આપે છે. મારો દીકરો બેફામ એમાં સટ્ટો રમ્યા કરે છે. આપણામાં કહેવાય છે ને, પુરુષોના ટૂંકા પગાર ને બૈરાઓને કરવા હોય છે મોટા મોટા વગાર. એકદમ હાસી વાત કર્યો કાકા. આ કોકોક વાર તો વાંક ભાભી નો હોય ને તો રોનકભાઈ ખીજાય આપણી ઉપર જાય. ને એમાં રોનક નો વાંક નથી, રોનક ને બહુ સારી રીતે જાણું છું ભગા. એ અંદરથી એટલો બધો ઘવાયેલો છે ને, પેલી સુપરફાસ્ટ ને એને કંઈ બોલવાનું મોકો જ નથી આપતી. એટલે મનમાં જે ભર્યું છે ને બધું ફ્રસ્ટ્રેશન આપણા પર કાઢે છે. ભગા, હું મારા દીકરાને બરાબર ઓળખું છું. એ બાપની લાગણી અને બૈરાની માંગણી વચ્ચે અટવાયો છે. સોરી પપ્પા, સવાર માટે. અરે બેટા, સવારની વાત તો સવારે જ ભૂલી ગયો હતો. પપ્પા, ગીતા હતી, હું તમને વિશ કરું છું પગે લાગીને હેપી એનિવર્સરી. બગા, ખરેખર આનો બાપડાનો મરો છે. અંદર બેડરૂમમાં બૈરીને પગે લાગવાનું, બહાર નીકળી બૈરાવતી બાપને પગે લાગવાનું. શું પપ્પા તમે? અરે બેટા, મજાક કરું છું. આપણામાં કહેવાય છે ને, 18 વર્ષનો દીકરો થઈ જાય પછી બાપનો દોસ્તાર થઈ જાય. હા, નસીબદાર છો રોનકભાઈ, કેવા દિલદાર બાપા મેળ્યા છો. બાકી આમની જગ્યાએ મારા બાપા હોય ને તો ક્યારનો એ વારો કાઢી નાખ્યો હોય. હા, ઈ બાબતમાં તો ખરેખર નસીબદાર જ છું. પણ પપ્પા, તમે બધી વાતોને આટલી લાઇટલી કઈ રીતે લઈ શકો છો? બહુ સિમ્પલ છે બેટા. તું જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એ પરિસ્થિતિમાંથી ઓલરેડી હું પસાર થઈ ચૂક્યો છું. બેટા, પિતા ભી કભી પતિ થા. અને બેટા, તું તો નસીબદાર છે કે હું એકલો છું, સીધો છું. બાકી સાસુ હોત ને તારી બૈરીને ખબર પડી ગઈ હોત મારી હાલત કેવી હતી ખબર છે? એક બાજુ મારી બૈરીની રિસાઈને બેઠી હોય, બીજી બાજુ મારા મા બાપ બેઠા હોય. અને એ લોકોને મનાવવા માટે મારે બૈરીને કહેવું પડે, ભાઈ મહેરબાની કરીને વાત માન. અને એ જમાનામાં લાજ કાઢવાનો રિવાજ, એટલે લાજમાંથી બૈરી જે બોલે એ બધું ડાયલ્યુટ કરી મારા મા બાપને સંભળાવવાનું, અને મારા મા બાપ વિફરીને જે બોલે એ ડાયલ્યુટ થઈને મારી બૈરીને સમજાવવાનું. વિચાર કર મારી હાલત કેવી થઈ હશે. ધોબીના કૂતરા જેવી. અરે બરાબર છે ભાઈ, એવી જ હાલત થાય. પણ પપ્પા, અમુક વાર ગીતાને વતનથી મને દુઃખ થાય છે, પણ હું શું કરું? વધારે કહેવાતું નથી, ને તો ધમકી આપે છે કે પિયરે જતી રહીશ. પિયરે જવાની ધમકી આપે છે? બીજી વાર ધમકી આપે કે જાય, જતી રહે. પછી જતી રહી તો? ના જાય બકા, બહેરાઓ એમ ના જાય. આ જે લોકો જોઈ રહ્યા છે, લોકોના સંસાર આટલા લાંબા, એમને એમ ટક્યા છે. અરે બૈરીઓ ધમકી આપ્યા કરે, આપણે જે કરાવવું હોય ને એનાથી ઊંધું બૈરાને કહેવાનું, એટલે આપણું ધાર્યું થઈ જાય. બાકી દીકરા, તારો સંસાર છે, તારે જેમ જીવવું એમ જીવ. હું તો આજે છું ને કાલે નથી. કાકા, આવું હું બોલું છું? ના પણ પરમ દિવસે છું ને. બેટા બેટા, તારે જેમ જીવવું એમ જીવ, તારી લાઈફ છે. ખાલી એક જ રિક્વેસ્ટ છે મારી, શેર બજારમાં સટ્ટો રમવાનું બંધ કર બેટા. આપણી પહોંચ નથી, હેસિયત નથી, પ્લીઝ બેટા. પપ્પા, એ તમારી માન્યતા છે, આમાં તો પ્રોપર ગાઈડન્સ મળે ને તો આપણને ફાયદો જ થાય. ને એ બાબતમાં
ગીતા ને પપ્પા એટલે પરફેક્ટ. ત્યાં તું થાપ કહે છે ગીતાના પપ્પા પરફેક્ટ નથી, ગીતાના પપ્પામાં બહુ મોટી ડિફેક્ટ છે. પપ્પાજી શું થયું બેટા? શું કહ્યું તમે મારા પપ્પા વિશે? શું કહ્યું? મારા પપ્પામાં ડિફેક્ટ છે. આ તમે પૂછો છો કે કહો છો? અને બેટા આવું કરે પપ્પામાં ડિફેક્ટ છે એવું કોઈ દિવસ કહેવાય? નાના પપ્પામાં હોય તો એ મોઢે થોડી બોલાય. મને આ બિલકુલ નથી, આવા સંસ્કાર આપ્યા મા બાપે પપ્પામાં ડિફેક્ટ છે એવું બોલો છો? ચલો સોરી બોલો, એક વર્ડમાં સોરી બોલો, મગજમાં નહીં કરો, સોરી બોલો. બસ ચલો વાત ભૂલી જાઓ, ચલો પતિ ગયો, પતિ ગયો, પતિ ગયો, ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ, ભૂલી જાઓ. એ બેટા કેમ આવું બોલો? આવું માની કેમ લીધું કે તમારા પપ્પામાં ડિફેક્ટ છે હું બોલું? તમારા પપ્પામાં ડિફેક્ટ છે હું બોલ્યો જ નથી, મેં એમ કીધું કે તમારા પપ્પા ડિફરન્ટ છે, જગથી જુદો મારો વેવાઈ. આવી ગયો છું વેવાઈ, આવી ગયો છું. અરે બેટા શું વાત છે બેટા, સરસ શરીરે તું ભરાઈ છે બાકી. લગન કર્યા ને? અરે કુમાર, અરે શું કુમાર કેમ છો મજામાં? આમ સંકોચાઈ કેમ ગયા? લગન કર્યા ને આપણે જલસા. હા, કારણ કે કુંવારા છો એટલે. જય શ્રી કૃષ્ણ વેવાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ વેવાય. બેસો બેસો. બેસવાની તો વાત જ નહીં કરતા, બેસવાનો ટાઈમ કોની પાસે છે અહીંયા આગળ? ચાલો સારું થયું ટાઈમ નથી ને બેઠા, મને આનંદ થયો. શું લેશો, ચા કોફી ઠંડો? અરે ચા ની તો વાત જ નહીં કરતા, અરે આ ધંધાની દોડધામ ને ધમાલમાં સાલું માથું દુખી જાય. બેટા એક કપ ચા બનાવજે. શું વાત છે વેવાય આજે અચાનક આ બાજુ? એ હા, આ શું હતું કે બાજુના બિલ્ડિંગ માં એક જણ ને ત્યાં ઉઠમણામાં બેસવા જતો હતો. થયું તમારે ત્યાં બેસતો જાઉં. બાકી કુમાર એક વાત કહું, મારે જરાય નવરાશ નહીં. બોલો, જરાય નવરાશ નહીં. સાવ નવરી નો છે. શું કીધું? મારે તો મનરજ છે ને. એક તો જરાય નવરાશ નહીં, ઘડી ની ફુરસદ નહીં, એમાં પાછી લગ્ન ની સીઝન, આમંત્રણ ઉપર આમંત્રણ હોય છે. બોલો શું વાત કરો છો? હા હમણાં વાત કરું તમને, થોડાક વખત પહેલા અનુ ના પપ્પા નો ફોન આવ્યો, મને કે હિંમતભાઈ તમારે રિસેપ્શન માં તો આવવું જ પડશે. કોણ? અનુ કપૂર? અરે ના વે, અનુ અગરવાલ. ના કુમાર, અનુષ્કા શર્મા. આ વિરાટ કોહલી વાળી? અનુષ્કા શર્મા ને વિરાટ કોહલી ના રિસેપ્શન માં તમને આમંત્રણ હતું? હોય જ ને, મોટી વાત નહીં કરું હવે ભાઈ. જેવી મારી ગીતા એવી મારે અનુ. એટલે અનુ વાળી વાત ભાભી ને ખબર? શું વે ભાઈ, તમે મસ્તી મજાક કરો છો. બાકી હું તમને કહું ને કે જેવો આમ લગન માંથી પાછો ફરતો તો ચાંદલો કરીને, બોલો બહાર મને કોણ મળી ગયું? તમને મળ્યું, તમને મળ્યું ને? તો હું કહું કોણ મળ્યું હશે તમને? મળ્યું હશે મોદી સાહેબ. તમને કેવી રીતે ખબર પડી? બહુ સિમ્પલ છે, તમને નાના માણસો ક્યાં કોઈ મળે છે? અને આપણા દેશમાં મોદી સાહેબ થી મોટું કોણ હે? શું કહ્યું છે મોદી સાહેબે? અરે કઈ નહીં, જેવો હું ચાંદલો કરીને બહાર ગયો ને, સામે દેખાઈ ગયા. અરે મારો હાથ પકડીને મને કહે છે કે લ્યા હું આવું છું, તું જાય છે. લે એમ કરીને જબરજસ્તી અંદર ઘસડી ગયા. જઈને ખુરશી પર બેસાડ્યો અને બેસાડીને શું યાર નવી જૂની વાતો શરૂ કરી. અડધી રાત વીતી ગઈ. બાપ રે, મહેમાન જતા રહ્યા, યજમાન જતા રહ્યા, બાકી રહી ગયા અમે ત્રણ. ત્રણ એટલે અમિતભાઈ પણ હતા? ના ના, અમિતભાઈ નહીં. આમાં કોણ હતું કહું તમને? હું, મોદી સાહેબ અને મંડપ સર્વિસ વાળો. મંડપ સર્વિસ વાળો શું કરતો હતો? ભાઈ અમે બે જણા જે ખુરશી પર બેઠા હતા ને એને લઈ જવી હતી. સોલિડ જોક, સોલિડ જોક માર્યો. બાળ પથી માં હતો ને ત્યારે મારા દોસ્તારો પાસે મારતો હતો, એવો ગંદો મસ્ત જોક માર્યો. અલે હસો, છૂટતી હસો, એના પર જીએસટી છે જ નહીં. પપ્પા ચા. અરે થેન્ક યુ બેટા, થેન્ક યુ. વાહ, પપ્પાને ચા પીવડાવો છો? સરસ બનાવી છે બેટા, સરસ બનાવી છે. રે ભાઈ બીજો કપ આપે? હા ના ના, પીઓ ને પીઓ ને. અરે હું શું કહું, આટલી બધી ભાવીઓ તે કામ કરો ને, કાલ સવારથી અમારે ત્યાં આવતા જાવ ને, ચા નાસ્તો આપણે સાથે કરશું. ના ના, આવો આવો આવો, એટલે તમને ખબર પડે કે મારો છોકરો લગ્ન પછી કેમ લેવાઈ ગયો. બેટા કામ કર ને, હવે મારું માથું દુખે છે, મારા માટે એક સારી ચા લઈ આવ. શું વાત કરો છો વે ભાઈ? અલે તમારું માથું દુખે છે? ભાઈ હજુ તો મેં બોલવાનું શરૂ કર્યું છે. પપ્પા, પપ્પાજી માટે ચા બનાવું છું, તો સાથે તમારા માટે મેથીના ગોટા બનાવું? નહીં નહીં બેટા, મેથીના ગોટાની તું વાત જ નહીં કરતી. અલે આ ગઈકાલે જયા ભાભીએ જે મેથીના ગોટા ખવડાવ્યા છે, હજુ સુધી ગળામાં છે મારા. બોલો. હે, જયા ભાભી એટલે જલંધર વાળા? અરે ના ના હવે કુમાર, જયા ભાભી જલસા વાળા. હે
જયા ભાભી, જયા બચ્ચન બંગલામાં રહે છે, જલસામાં. એ તે ચોખોટ કરો ને છોકરો, સમય કહો જયા ભાભી જલસા વાળા છોકરાઓ શું સમજે વડીલ? જોયું જોયું મારા પપ્પા ને કેટલી ઊંચી ઊંચી ફેંકે છે, કેટલી ઊંચી ઊંચી ઓળખાણ છે એમ કહું છું. સારું હો, જા મારા પપ્પા માટે સારી ચા બનાવ. હા લાવું છું આજે જ. હો હા બે ભાઈ, શું થયું? શું વાત કરતો હતો કે ગઈ કાલે મારે આમ મુકા ને ત્યાં મીટિંગ હતી. બોલો. ઓ મુકો એટલે કોણ? મુકો એટલે નથી ખબર, તારા સસર છે તું નથી ઓળખતો. મુકો એટલે મુકેશ અંબાણી નહીં? બરોબર, એ જ એ જ. હવે આ શું છે કે મુકાને ત્યાં ઘરે જવું હોય ને તો સી લિંક પરથી પસાર થવું પડે. બરાબર. હવે સી લિંકમાં માંડું અડધે પહોંચે ને જયા ભાભીનો ફોન આવ્યો. મને કે હિંમતભાઈ જ્યાં હોય ત્યાંથી પાછા ઘરે આવો. મેં કીધું શું થયું ભાભી, તમે કઈ ટેન્શનમાં છો, મને વાત કરો એટલે ખબર પડે. બરાબર. મને કે માથાકટ મૂકો, સીધા સીધા ઘરે આવી જાવ બસ. હા એટલે એવું કઈ બન્યું હશે? અરે શું, બે માણસના ઝઘડા, બીજું શું થાય? અમિતાભ જયાના ઝઘડા? હા અમિતભાઈ શું કે ખબર છે? હા જયા, તને મેથીના ગોટા બનાવતા નથી આવડતા. હઈ અરે જયા ભાભી કે મને આવડે છે. હો તો અમિતભાઈ કે આ બધું નક્કી કોણ કરશે? હઈ હઈ એટલે જયા ભાભી કે હિંમતભાઈ. હો અરે વાહ, આ બધું તો સમજ. અમિતભાઈ હે કીધું જયા ભાભી હો કે, પણ જયા ભાભી એમ ઉપર જોઈને જ કેમ હો હો કરતા હતા? ભાઈ 6 ફૂટ ને બેન 3 ફૂટ ને આઈ કોન્ટેક્ટ. પછી પછી શું થયું? એટલે પછી તો હું આવી ગયો ટેન્શનમાં. તમે શું કામ ટેન્શનમાં આવ્યા? ભાઈ એક તો સી લિંક ની અડધમાં ઉભેલી ગાડી, યુ ટર્ન મળે નહીં, પાછું પાર્લા જવું કઈ રીતે? હા અરે વિચાર કર્યો ને પછી સીધી ગાડી રિવર્સમાં લીધી, સીધો જલસા બંગલામાં. શું વાત કરો છો, સીલિંગ પરથી ગાડી રિવર્સમાં લીધી જલસા બંગલા સુધી? અરે ગાડી ફેરવવાનો આપણી પાસે ટાઈમ તો હોવો જોઈએ. ગાડી ફેરવવાનો ટાઈમ તો હોવો જોઈએ, કાઈ વાંધો નહીં, તમે અમને ફેરવો. પછી શું થયું, શું બન્યું? શું પછી બન્યું? અરે મેથીના ગોટા બન્યા. જયા ભાભીએ શું આગ્રહ કરી કરીને ખવરાવ્યા. પાછો ફરતો હતો ને, આવડો મોટો ડબ્બો પેક કરીને મને આપી દીધા. નહીં ગમ્યું વેવાય, નહીં ગમ્યું. જયા ભાભી તો ખાનદાનેથી ડબ્બો આપ્યો, તમારે ડબ્બો લેવાય? આ નાસ્તાનો ડબ્બો તમે લઈને નીકળ્યા, એમાં નીતા ભાભીને કેટલું ખોટું લાગશે? આ નીતા ભાભી કોણ વળી? નીતા ભાભી નથી ઓળખતો. નીતા ભાભી મુકાના પત્ની? એ નીતા સાથે મારે ઘર જેવું, રોજ મને ફોન કરે, બહુ નજીક ના વ્યવહાર. સવારે હું એને ગુડ મોર્નિંગ કહું ત્યાં સુધી મુકાને ચા પણ ના આપે. રાત્રે જ મને મેસેજ આવી ગયેલો કે શું કરું યાર, કાલે હિંમતભાઈ નાસ્તા માટે આવવાના છે, નાસ્તામાં શું બનાવું, એમને ઢોકળા બહુ ભાવે છે. મને ભાવે છે તો બનાવો. મને કીધું મારા પોચા નથી થતા. મેં કાંઈ વાંધો નહીં, થોડો સોડા નાખો એટલે ઢોકળા પચા 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 થઈ જશે. હવે નીતા ભાભી તમારા માટે ખાસ ઢોકળા પચા પચા બનાવતા હોય અને તમે ત્યાંથી ગોટાને ડબ્બો લઈને નીકળો, નીતા ભાભીને ખરાબ ન લાગે. યાદ આવ્યું, અહીંયા હું તો શેર બજાર ની વાત કરવા આવ્યો, ત્યાં આપણો ડિપાર્ટમેન્ટ જ નથી ત્યાં. અરે જો કુમાર, મારી પાસે છે ને સરસ મજાની સ્ક્રિપ્ટ આવી છે, અરે એમાં જો તમે ઇન્વેસ્ટ કરશો ને તો અઠવાડિયામાં પૈસા ડબલ. અઠવાડિયામાં ડબલ? હા બેટા. અને જો બેટા, તારી પાસે જેટલા પૈસા હોય ને એટલા હોય લગાડી દેજે, ન હોય તો વ્યાજે લઈને પણ લગાડી તો દેજે. શું વાત કરો છો પપ્પાજી? હા બેટા. શું વાત કરો છો પપ્પા, અઠવાડિયામાં ડબલ? વાહ પપ્પાજી ચા. હા બેટા. સરસ બની જ બેટા. થેન્ક યુ પપ્પાજી. પણ પપ્પાજી, હું આટલા બધા શેર લઉં કેવી રીતે? મારી પાસે તેટલી મૂડી પણ નથી ને આટલી મોટી રકમ મને વ્યાજે આપે પણ કોણ? મારી પાસે ગીરવે મૂકવા કાંઈ નથી ને. અલા હું છું ને. ના શું કાંઈ પણ બોલો છો, પૈસા ઉભા કરવા માટે બજારમાં અમે તમને ગીરવે મૂક્યા? ના બે ભાઈ. અલા ભાઈ, હું મારી ગીરવે મૂકવાની વાત નથી કરતો, અમને વ્યાજે પૈસા અપાવવાની વાત કરું છું. હા મેં કહું તમને ગીરવે મૂકીએ, આ થોડો મોડો પૈસા આપે, એ લોકો તો ભયંકર માણસ હોય, અંધારામાં લઈ જાય, મારે 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 વાળ ખેંચી નાખે, જેટલા બચ્યા છીએ જ અત્યારે, અમારે શું કરવું? જો કુમાર, હું તમને છે ને એક ફોન નંબર આપું છું,
તમે એના પર ફોન કરી દેજો, તમને જોઈએ એટલા રૂપિયા વ્યાજે મળી જશે. અને બીજું શું છે કે હું ફોન કરી દઈશ તો તમારે ગીરવે કઈ મૂકવું નહીં પડે, પણ વ્યાજ સમયસર ચૂકવી દેજો, સમજ્યા? હા, ચૂકવી દઈશું. ચાલે તારે કુમાર, આવજો આવજો. સો બેટા, તું આ ખાલી કપ લઈને ઊભી છે અહીંયા? વેવૈયા ચા ક્યારની માગી છે? અલ મારું સમજ્યા, હું તો દીકરીના ઘરનું પાણી નથી પીતો, પણ આમને તો પા. હા ચલો તારે વેવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.